ગામ આગેવાનો અને વિદ્યાર્થીના સૌ ગાંધી ભાઈઓ અને બહેનો, ગાંધી સંમેલન તો ઠીક છે પણ આ સંસ્થાના આચાર્ય શ્રી દિલીપભાઈએ એક મિલન રાખ્યું, આ મળવાનું કાણું. વાલીઓ આવે ને વાલીઓ સાથે બીજા પણ આગેવાનો કે જે જાગૃત હોય તેવા માણસો આવે. આ પ્રસંગે આપણે બધા મળ્યા છીએ. આપણે ત્યાં આ ચાલે છે એ કાર્યક્રમ નિમિત્તે અવારનવાર આપણે અહીંયા ભેગા થઈએ છીએ, પણ આજે વિશેષ પ્રમાણમાં વાલીઓ હાજર છે કે જેના અહીંયા બાળકો ભણી ગયા છે અને ભણે છે અને ભવિષ્યમાં ભણવાના પણ છે. વાલીઓએ આપણા બાળકો અહીંયા ભણતા હોય તો એમાં આપણી કેટલી જવાબદારી છે એ માટે ની વાત દાદા કરશે. હું આપને એ વાત કરું કે આપણે ત્યાં આ સંસ્થા કેવી રીતે શરૂઆત થઈ, એવા સંજોગોમાં શરૂઆત થઈ અને એક ટૂંકી વાત, સમય બહુ ટૂંકો છે. હું પોતે સર્વોદય કાર્યકર હતો, બનાસકાંઠા જિલ્લા સર્વોદય યોજનાઓ ચાલતી હતી. 10 વર્ષ સણાલીમાં ચાલી, તેનો વિકાસ થયો, સણાલી સર્વોદય કેન્દ્ર ત્યાં ઊભું થયું. 10 વર્ષથી મડાણા ગઢમાં નૂતન ભારતીય સંસ્થા આજે વિશાળ ક્ષેત્ર ચાલે છે તેવાનો વિકાસ થયો. એના પછી આપણી યોજના આદિવાસી વિસ્તારમાં અમીરગઢમાં ફેરવાય, અમને અમીરગઢ મૂક્યા ત્યારે દાદા પોતે સર્વોદય પ્રધાન હતા, મિનિસ્ટર હતા. એટલે અમને એમ લાગ્યું કે આના અમીરગઢ કરતા તો વધારે અંતરિયાળ ઘણો પછાત વિસ્તાર તો વિરમપુર છે. એટલે અમે 3 વર્ષ ત્યાં આગા પાછા ત્યાં પાછા ઉપાડીને અમને અહીંયા લાગ્યા. 1976માં ની વાત કરું, આજે 30 વર્ષ પહેલાની વાત કરું કે અમે અહીંયા આવ્યા ત્યારે અમે કેવા સંજોગોમાં આવ્યા હતા. ગાંધીનગર બેઠા બેઠા દાદાનું દબાણ કે ભાઈ વિરમપુર જલ્દી પહોંચો, આ બાજુ રસ્તા નહીં, કોઈ પણ પ્રકારનો વાહન વ્યવહાર નહીં, લોકોનું વલણ પણ એ ટાઈપનું હતું કે એ વખતે પેલું કુટુંબ નિયોજનનું ઓપરેશન ચાલતા હતા ખાંસીવાળો, એટલે લોકો પણ ન મળે એવા સંજોગો હતા. તો એક વખત તો અહીંયા અમારા જે છોટું કે ચોપાદરી સંચાલક હતા, હું ખેતી સંયોજક હતો, અમે સવારે 6 વાગે અમીરગઢથી નીકળ્યા, લોકલ ટ્રેનમાં બાળારામ ઉતર્યા, ત્યાંથી નળીએ નળીએ માલણ આવ્યા, માલણથી વિરમપુર આવવા માટે નીકળ્યા. અમારું બધું નજીકમાં છે એમ ને ભયંકર વરસાદ આવ્યો. આધીરા સુધી આવ્યા તો તે ઠાકોરો મળ્યા, ઠાકોરો કે વિરમપુર જવાની જે ત્રણ નદીઓ આવે છે પાછા માલણ ગયા, માલણથી વાલી ટ્રેન પાછા અમે જઈશું. અમારો પ્રોગ્રામ રહે બીજી વખત મેં વિચાર્યું કે મારે જવું છે, એટલે હું ત્યારે સાયકલ લીધી. આપણે થેપલા બનાવ્યા, થેલીમાં ભર્યા, સવારે 7 વાગે સાયકલ લીધી. અહીંયા આપણા જે બાલાનો રોડ છે એના પર મોટા મોટા પથ્થર પાથરેલા, સાયકલ દોરવાની થાય ચલાવવાની થાય એમ કરતા કરતા 12 વાગે વિરમપુર આવ્યા. 12 વાગે વિરમપુર આવ્યો. વિરમપુરમાં અમારે ત્યાં અમીરગઢના કેટલાક બહેનો હતા, હું વાંચ્યું અહીંયા ત્યાં અમને ત્યાં મળ્યો, કોઈ પણ માસ્તરને મળ્યો કે ભાઈ અમારી ટપાલ વિરમપુરના નામે આવ્યા, અમીરગઢ મોકલજો ને કે દાદા બોલશે. અહીંયા આવ્યો, આ કેમ્પસ જોયું, ફર્યો, પાછો સાયકલ લઈને 7:30 વાગે અમીરગઢ પહોંચ્યો. છોટુભાઈ વાત કરીએ કે જગ્યા સરસ છે, ગામ સારું છે, જવા જેવું છે, પહોંચી જઈએ. હવે છોટુભાઈ ચાલો, એ વખતે પાટણ બસ ચાલતી સવારે 11 વાગે પાટણથી ઉપડે, પાટણવાળી બસમાં અમે છોટુભાઈ ચાંપાનેર બે અહીંયા આવ્યા. અહીંયા મકાન રાખ્યું, 1-2 મકાન રહેવા માટે રાખ્યા, જગ્યા જોઈ, બધું કર્યું.
वर्ता रोड पर जेल पाटन बच चुके गया लोगों का चालता जो हो रही है घोड़ा फिर सीधो रस्तों से जवा है उनको चाहिए घोड़ा गोजी थरी हमें निकला पुला कोबड़ी ना घर ऊपर से डुंगरा पर चढ़िया में बराबर उपला खापा में ज्ञान बराबर अंदर से गई छोटे बेटा हूं कर सुगर क्या दियो देखा जो जी काम करता करता आगे पहुंच जाए तो उपला खापा में एक जगह दियो पड़ जाए उपला कयो गांव से जगह खापा उपलो खापा बराबर बेड़ बन जाए क्या उपला खापा में क्या कहते भाई निचला खापा में मुकी क्या सरपंच ने घर कोई मुकवा हो अगले सरपंच ने घर मुकवा है निचला खापा क्या ले तो बंद सही पता अमीरगढ़ जवाई तो जोड़ ले तो भाई मैं उनके पास है अमीरगढ़ गया जी आज तेरे रास्ता में प्रश्न है तो लामे के तो वाहन भरे ने सामान भरे ट्रक भरे जाऊं तो है क्या नहीं क्या करता बोलता दिसंबर महीना बराबर कहीं करते ठंडी में सामान हमें उतार है ये को रास्ता में बहुत मुश्किल थी नदी इतनी थी मैं यहाँ आए पहला धरा पर यह बसों शुरुआत शुरुआत करी नदी बार यह बसों नदी सुनी मुकवा और सवाल ले जान साधे मुकवा क्या करता करता यह घटान शुरू जो लोग संपर्क जो किसान आरोग्य समाज सेवा लोक कल्याण आदि प्रवृत्ति होती એટલે યોજના બંધ થયા પછી પણ આ પ્રવૃત્તિ ચાલુ રહે એટલા માટે બીજી એક પ્રવર્તક સંસ્થા ઊભી કરવી પડે એટલે સર્વોદયના એક ભાગ રૂપે આ લોકનિકેતનની શાખા બીજા દિવસે અમે 76માં અને 77માં માધ્યમિક શાળા અને આશ્રમ શાળા બંને એમ આપવામાં આવી છે એટલે મારો કહેવાનો ભાવ એ છે કે આ એકદમ ઊંડાણવાળા વિસ્તારમાં અણગિત વિસ્તારમાં ચિંતા કરી એના શરૂઆત કરી એમ કઠોર પરિસ્થિતિમાં આની શરૂઆત થઈ એ વખતે પેલી કુટુંબની વાત હતી એ લોકોને ઘેર જવા નહીં કોઈ આ નજીક આવે તો ભાગી જાય કોઈ જીપ આવે તો લોકો દોડી હંચાઈ જાય જે જૂના લોકો છે ખબર છે વાત નહીં એટલે ઝુંપડે ઝુંપડે જઈને બાળકો વેડી લાવવાના થયા ભેગા કરવાના થયા આશ્રમ દ્વારા આશ્રમ શરૂઆત કરવામાં આવી અમે તો 9 મહિના માટે સામે ઓરડા બાંધી દીધા પણ આશ્રમ અને આશ્રમ શાળાની શરૂઆત એટલે ગામમાં કાચા મકાનોની શરૂઆત કરી બે વર્ષ ત્યાં રહ્યા પછી આ મકાનની શરૂઆત કરી મકાનો બાંધ્યા આ રીતે આ સંજોગોમાં આ સંસ્થાની શરૂઆત થઈ છે શિક્ષણ સંસ્થા આવતા આ વિસ્તારના સેંકડો બાળકો શિક્ષણ મેળવ્યું છે સંસ્કાર મેળવ્યા છે અને એક સારું ઘડતર મેળવીને અહીંથી પસાર થયા છે આજે આપણે વાલી આપણે યાદ કરાવું કે બાળક નિયમિત શાળા આવતું થાય બાળક શાળાએ જાય છે નિશાળે જાય છે પહોંચે છે નિશાળ છૂટ્યા પછી સમયસર આવે છે નથી આવતું એની ટેવ શું છે કોઈ ગુટકા મસાલા ખાય છે કોઈ ખોટી સોબતમાં આવી જાય છે નિશાળે જાય છે કે આપણને બનાવે છે આ બધા જે તકેદારી વાલીઓ રાખવી પડશે અને વાલીઓ જો ન રાખે તો બાળકોને આપણે ભણાવી શકીએ નહીં અત્યારે સમય બદલાતો છે મોબાઈલ આવી ગયા છોકરો પણ મોબાઈલ રાખે છે એને ફોન કરવા ક્યાં ગયો તો કે સાહેબ દાદા બાબા તો નિશાળ છું અને હકીકતમાં બધા નો શકતો હોય તો તકેદારી પણ એટલી જ રાખવી પડશે અને બાળકો સારા તૈયાર થાય કોઈ પણ જાતની ખરાબ ટેવ ના આવે અને એમાં વ્યસનની તો બિલકુલ ટેવ ના આવે અહીંથી નીકળ્યા પછી પણ એટલી તકેદારી વાલીઓ રાખવી પડશે તો આપ સૌનો આભાર માની હું મન વ્યક્ત કરું છું જય હિન્દ પરમ આદરણીય દાદા સાથે ઉપસ્થિત